વાલીઓ માટે અને વિદ્યાર્થીઓ માટે એક સમસ્યા હોય છે કે મારે મારું કારકિર્દીમાં કઈ તરફ પ્રયાણ કરવું. નાનું બાળકને પૂછીએ ને તો શું બનીશ, તો કહે છે ડૉક્ટર બનીશ કે શિક્ષક બનીશ કે સૈનિક બનીશ. પાંચમા છઠ્ઠા ધોરણમાં આવે એટલે એ આ મુદ્દાઓને છોડી અને રમત તરફ વળે. આઠમા નવમામાં આવે એટલે મૂંઝવણ શરૂ થાય, વોકેશનલ ગાઈડન્સ શરૂ થાય, કારકિર્દી માર્ગદર્શન વાંચવાનું શરૂ થાય, વર્ગખંડમાં એના માટેના સેમિનાર ગોઠવાય. આ બધું દિશા આપવા માટે તો છે જ, પરંતુ જરૂરિયાત છે એણે પોતાની જાતને ઓળખવાની. બાળકને નવમા ધોરણ પછી એની દિશાઓ અંગે માર્ગદર્શન આપવાની જવાબદારી શિક્ષકની અને માતા પિતાની છે. ઘરમાં એવા પુસ્તકો વસાવો કે જેમાં જુદા જુદા ક્ષેત્રના અભ્યાસક્રમોની માહિતી હોય. દસમું ધોરણ આવે એટલે બાળકે એક દિશા તો નક્કી કરવી જ પડશે કે મારે સાયન્સમાં જવું છે, આર્ટ્સમાં જવું છે કે કોમર્સમાં જવું છે. ટકાવારી મહત્ત્વની છે, એનાથી વધારે વિષયનું જ્ઞાન મહત્ત્વનું છે. ગણિત ઉપર ખૂબ જ કમાન્ડ છે, ભાષા એટલી નબળી છે, ત્યારે સાયન્સ યોગ્ય છે જ. વિજ્ઞાનમાં ખૂબ જ રસ છે પણ ગુજરાતીમાં નથી, સમાજમાં નથી. 55% ભલે આવ્યા પણ તમે સાયન્સને હકદાર અને યોગ્ય છો જ. દસમા પછી સાયન્સ એ નવી દિશા ખોલનાર એક સ્વપ્નું બની રહે છે. આપણને ગણિત અને વિજ્ઞાનમાં ઓછા માર્ક્સ આવે છે ત્યારે કોમર્સ અને આર્ટ્સ એ આપણો બીજો વિકલ્પ બની રહે છે. એમાં પણ ઘણી બધી દિશાઓ છે. ધોરણ 10 અને 12 પછી કઈ દિશા અને કયો અભ્યાસક્રમ મારા માટે યોગ્ય છે એ તમારા પરિણામ સાથે પણ જોડાયેલું છે અને તમારા પરિવારના સભ્યો કયા ક્ષેત્રના છે એ પણ જોડાયેલું છે. પિતા બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છે, રોડ કોન્ટ્રાક્ટર છે તો સિવિલ એના માટે બેસ્ટ છે. પિતા શિક્ષક છે, માતા શિક્ષક છે ત્યારે એના માટે બધા જ વિકલ્પો ખુલી જાય છે કારણ કે એને માર્ગદર્શન બહુ ઝડપથી મળતું હોય છે. પરંતુ માતા પિતા ખેતી કરે છે ત્યારે એનો માર્ગદર્શનનો વિકલ્પ એના શિક્ષકો હોય છે, એના આસપાસનું વાતાવરણ હોય છે. આવા બાળકોએ પોતાના શિક્ષકો પાસેથી અથવા આજુબાજુના જે જ્ઞાની લોકો છે એની પાસેથી નક્કી કરવું કે મારે ધોરણ 10 પછી કયા અભ્યાસક્રમમાં જવું જોઈએ. આજની આ બહોળી દુનિયામાં ઇન્ટરનેટમાં ગૂગલ ઉપર ઘણી બધી આવી માહિતી ઉપલબ્ધ છે, એના દ્વારા પણ તમે માહિતી મેળવી લો. આર્ટ્સમાં પણ તમે ઇકોનોમિક્સ વિષય લઈને IIMમાં જઈ શકો, સાયન્સમાં પણ જઈ શકો અને કોમર્સમાં પણ જઈ શકો. તમે ત્રણેય ફિલ્ડમાં IAS બની શકો, કલેક્ટર પણ બની શકો. તમે ત્રણેય ફિલ્ડમાંથી જ તમે સારા એવા જોબ ઉપર એસ્ટેબ્લિશ થઈ શકો, તમે બેંકમાં નોકરી મેળવી શકો, રેલવેમાં નોકરી મેળવી શકો. માત્ર જરૂરી છે તમે જે અભ્યાસક્રમ પસંદ કરો છો તે છેક પૂર્ણતા સુધી સારી રીતે પૂરી કરી શકશો ખરા. ગણિત મને નડે છે તો એને તિલાંજલિ આપો, અંગ્રેજી મને નડે છે એને તિલાંજલિ આપો, પણ એમાં થોડું માહિર થવું પડશે કારણ કે આર્ટ્સ કોમર્સ સાયન્સ અંગ્રેજી તો આવવાનું જ છે. માટે મિત્રો યાદ રાખીએ, તમે નવમા ધોરણથી ઓળખ શરૂ કરો, દસમાથી અભ્યાસક્રમની પસંદગી શરૂ કરો અને આજુબાજુનું ભાવાવરણ તમારા શિક્ષકો સૌથી મોટા આશીર્વાદરૂપ બની શકશે, દિશાસૂચક બની રહેશે.